રાજકોટના પાડી ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉનનો ચુસ્તપણે પાલન કરાવી સરપંચ સહિત તમામ સદસ્યો દ્વારા સંપૂર્ણ વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. સમગ્ર ભારતમાં લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે રાજકોટ જિલ્લાના પારડી ગ્રામ પંચાયત દ્વારા સરપંચ શ્રી મીનાબા રાજેન્દ્ર જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી સૌજીભાઈ પરમાર, જે કે પટેલ, ભાવેશભાઈ વ્યાસ, કાનાભાઈ ગોહિલ, કિશન જેઠવા, દિનેશ માટિયા, દિલીપ કાપડી, ખેગારભાઈ ટોયટા, પારડીવાળા રવિરાજસિંહ કે જાડેજા, દિનેશભાઈ સિસાગિયા ઉપરાંત સમગ્ર સદસ્યો દ્વારા દરરોજ બપોરે રાત્રે જરૂરિયાતમંદ ગરીબ પરિવારોને રસોઈ બનાવી વિતરણ કરવામાં આવે છે. ઉપરાંત પારડી ગ્રામ પંચાયતના તમામ વિસ્તારમાં ખુદ સરપંચશ્રી ઉપરાંત રાજેન્દ્રસિંહ બાપુ જાડેજાની સમગ્ર ટીમ અને સદસ્યો દ્વારા માસ્ક વિતરણ કરીને સેનેટાઈઝનો છંટકાવ કરવામાં આવે છે. ત્યારે સરપંચ શ્રી મનીબા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું છે કે પારડી ગ્રામ પંચાયતના સમગ્ર સભ્યો તથા તમામ નાગરિકોએ લોકડાઉન પરિસ્થિતિમાં સરકારના આદેશ મુજબ જે સાથ અને સરકાર આપ્યો છે તે બદલ સૌને આભાર. ઉપરાંત આવનાર 3 મે સુધી લોકડાઉન પરિસ્થિતિની સંપૂર્ણ રીતે અમલવારી કરાવવામાં આવશે. નામ જાડેજા રાજેન્દ્રસિંહ છે. લોધીકા તાલુકાનું ગામ પારડી છે. મારા ગામના મારા જે ટીમના જે સભ્યો છે 10-15 જણા, એ સવારથી રાતના 12 વાગ્યા સુધી સ્વયંભૂ મારી સાથે રહી મારા ગામમાં ડોર ટુ ડોર જઈ જેમ મેં સેનિટાઈઝ છંટકાવ કરેલ છે એ રીતનું મેં મારા બધા સેવકોને કહી એક પણ ગરીબ કે એક પણ એવા વ્યક્તિ ન રહે ભૂખ્યા, એના માટે ડોર ટુ ડોર સર્વે કરી એક પણ ભૂખ્યા રહેતા નથી એવો અમને સવાર સાંજનો રિઝલ્ટ આપે છે. ત્યારબાદ જે કાંઈ બીજા કોઈ પણ જે લગતી અને લોકડાઉન છે ત્યાં સુધી લોકડાઉનનું બધાને ડોર ટુ ડોર સમજાવી એનું પાલન કરાવે છે અને સમજાવે છે. આથી સરકારશ્રીનો જો કોઈ પણ હજી કોઈ એવો નિયમ આવશે કે હજી લંબાવવાનું છે, લોકડાઉનનું પાલન કરવાનું છે, તો સરકારશ્રીનું અમારી ટીમ વતી હું અને મારી ટીમ સતત રાજ રહેશે. જય હિન્દ, જય ભારત. હું પારડી ગામ પંચાયતના સરપંચ શ્રી મીનાબા રાજેન્દ્રસિંહ જાડેજા આથી જાહેર જનતાને જણાવવાનું કે અમારા ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉનમાં 100% પાલન કરવામાં આવેલ છે. ઉપરાંત દરરોજ ગરીબોને 500-700 વ્યક્તિઓને રસોઈ બનાવીને પહોંચાડવામાં આવે છે તથા સમગ્ર પારડી વિસ્તારમાં માસ્ક વિતરણ કરી સેનેટાઈઝર સ્પ્રે દ્વારા છંટકાવ કરવામાં આવેલ છે. જો આ લોકડાઉન વધશે તો પણ અમારા ગામ પંચાયત સમક્ષ રીતે તૈયાર છે. જય હિન્દ, જય ભારત.